વિષમાન ઉદ્દીપન કોને કહેવાય? એટલે કે જે ઉદ્દીપન પ્રક્રિયામાં અથવા રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો નિપજો અને ઉદ્દીપકોની કલા સમાન ન હોય તો તે પ્રકારના ઉદ્દીપનને વિષમાન ઉદ્દીપન તરીકે ઓળખવામાં આ વિષમાન ઉદ્દીપનની વ્યાખ્યા તરીકે હવે આપણે ઉદાહરણ એના બતાવવા પડે. ઘણા બધા ઉદાહરણની વાત કરીએ, નંબર એક પર જઈએ તો SO2 પ્લસ એટલે કે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં SO2 નું SO3 માં રૂપાંતર દેનારું. હવે આ એક્ઝામ્પલ મેં આગળ બી આપી ગયો તમને, પણ ત્યારે મેં હું કરેલું હતું અને અહીંયા હું કરું તે બરાબર જોઈ લો. બરાબર, અહીંયા મેં ગેસિયસ પરિસ્થિતિ લખવાનો, આ પણ ગેસિયસ, પણ અહીંયા મેં ઉદ્દીપક તરીકે વાપરવાનો પ્લેટિનમ. તો પ્લેટિનમની હાજરીમાં પણ સલ્ફર ડાયોક્સાઇડ નું સલ્ફર ટ્રાયોક્સાઇડ ની અંદર રૂપાંતર થાય. પણ હવે તમે જોઈ ગયા કે આ બે ગેસિયસ પરિસ્થિતિમાં જ્યારે ઉદ્દીપક જે કરો તે સોલિડ ફોર્મમાં, એટલે ભૌતિક સ્થિતિ જે ખરી તે જુદી થઈ ગઈ. આ ભૌતિક સ્થિતિ જુદી થઈ ગઈ તો આપણે ઉદાહરણ એવું આપી શકીએ. બીજું હેબર પ્રોસેસ, હેબર વિધિ. હવે હેબર વિધિ આપણે જાણીએ, N2+3H2 ગિવ્સ તમને મળે 22 મોલ એમોનિયા. હવે આપણે જાણીએ કે બધા હાઇડ્રોજન કે નાઇટ્રોજન કે એમોનિયા બધા ગેસિયસ પરિસ્થિતિમાં, પણ આપણે જો ઉદ્દીપક વાપરીએ Fe, તો Fe કયા ફોર્મમાં હોય? તો કે સોલિડ ફોર્મમાં હોય. તો એનો મતલબ એવો થઈ ગયો કે એની ભૌતિક સ્થિતિ પ્રક્રિયક કે નિપજ સાથે મેચ થતી નથી. હવે ધારો કે ત્રીજું એક્ઝામ્પલ તમને ચોકડીની અંદર આપેલું છે. બહુ એમ તો 3 કે 4 એક્ઝામ્પલ આપેલા છે, પણ ઓસ્વાલ્ડ પદ્ધતિથી એમોનિયાનું ઓક્સિડેશન, એમોનિયાનું શું છે? ઓક્સિડેશન. એક્ચ્યુઅલી ઓસ્વાલ પદ્ધતિ જે વપરાય છે NH3 HNO3 ની બનાવટ માટે, આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય. તો એમોનિયાનું સૌથી પહેલા શું કરવામાં આવે? ઓક્સિડેશન કરવામાં આવે. અને એમોનિયાનું ઓક્સિડેશન જે કરો તે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં થાય, પણ એમોનિયા જે કરા NH3 નું ઓક્સિડેશન કરવામાં આવે પ્લેટિનમની હાજરીમાં, અને પ્લેટિનમ સોલિડ ફોર્મમાં હોય, અને અહીંયા તમને મળે નાઇટ્રોજન મોનોક્સાઇડ અને વોટર મોલેક્યુલ. રિએક્શનને બેલેન્સ કરવાની હોય લગભગ 4 મોલ એમોનિયા, 5 ઓક્સિજન અને અહીંયા 4NO અને 6H2O. તો આ ઓસ્વાલ્ડ પદ્ધતિ છે જેની અંદર પ્લેટિનમ ઉદ્દીપક જે કરો તે પ્રક્રિયક કે નિપજ સાથે મેચ થતો નથી. આ બધા કયા ફોર્મમાં છે? તો કે ગેસિયસ ફોર્મમાં છે. કયા ફોર્મમાં છે? ગેસિયસ. અને આ પાછું લિક્વિડ ફોર્મમાં તમે લખી શકો. તો એ 6H2O બી તમને કદાચ ચોપડીની અંદર ગેસિયસ ફોર્મમાં જ આપેલું હશે. તો તમને જો તમે જોશો કે પ્રક્રિયક અને ઉદ્દીપક જે કરાય એની ભૌતિક સ્થિતિ કેવી છે અલગ છે. હજુ પણ એક આદ એક્ઝામ્પલ તમે આપી શકો, જે એક્ઝામ્પલ તમે એવું આપી શકો, 4 નંબર પર તમારે એક્ઝામ્પલ આપવું હોય તો હું અહીંયાથી આ વ્યાખ્યા કરી નાખતો છું અને ત્યાં લખી દઉં છું. જરાક જોઈ લેજો, 4 નંબરનું એક્ઝામ્પલ વ્યાખ્યા તમે લખી લેજો. 4 નંબરનું એક્ઝામ્પલ જે કરું તે પણ આપી શકાય, જેમ કે વનસ્પતિ તેલનું હાઇડ્રોજીનેશન એટલે H2 ઉમેરવો પડે નિકલ ઉદ્દીપકની હાજરીમાં. નિકલ ખૂબ ઝીણા નિકલ ઉદ્દીપકની હાજરીમાં આ પ્રક્રિયા થતી હોય અને વનસ્પતિ